हे वीणावादिनी सरस्वती, हंसवाहिनी सरस्वती, विद्यादायिनी सरस्वती, नारायणी नमोस्तुते। हेलो फ्रेंड्स, हाउ आर यू टुडे? आई एम फाइन हियर, यू विल ऑल्सो बी सेफ एंड साउंड देयर। I am Anush Vaghela from Sahajanand Vidyalay. I would like to welcome you all for digital online teaching. Mitro, je apne complete the sentence topic navo chalu karyo che, ema agau apne describing person e sikhi gaya tha. आज आप डिस्क्राइबिंग एक्शन शीखवा है। सामान्य रीते एक्शन एटले कार्य, कोईपण कार्य, कोईपण व्यक्ति कोईपण कार्य करे छे, एनो आपणे उल्लेख करवानो छे, अहीं दर्शावानो छे, जेने आपणे एक्शन सेंटेन्स कहेवाय छे। मित्रों, आ एक्शन कोई पण कारमा होई सके छे, एटले मेन वस्तु आमा कारनु आपने ज्ञान होवू जोईए। सादो वर्तमान, चालू वर्तमान, चालू भूतकाळ, सादो भूतकाळ, बस आवा बे त्रण चार काळ याद राखवाना छे, अने ए काळ प्रमाणे आपणे वाक्यो शीखवाना छे। अहींया कोई एवी एक्शन माटेनी कोई वाक्यता नथी, आपणे कार्डमां भूल ना पड़े ए प्रमाणे बनावना छे, पूर्ण करवाना छे। जेम कि अहींया एक उदाहरण आप्युं छे कि करण वर्क्स, अहींया वर्क्स जे छे काम करे छे, एटले कोई पण काम होई शके, अने ए सादो वर्तमान काळ छे। हवे तमे आगळ कोई पण लखी शको, अहींया मैं लख्युं छे इन हिज रूम डेली, एटले के तेना ओरडा में दररोज कार्य करे छे। एनी जगह तमे एम पर लखी सको कि करण वर्क्स इन हिज स्कूल डेली, करण वर्क्स इन हिज गार्डन डेली। तो कोई पण वाक्य तमे पूर्ण करवा माटे कोईपण वाक्य में शब्दों वर्ड्सनो उपयोग कर सको, पण ए सादो वर्तमान काळ होवो जोईए। तमे डेली लखी सको, एवरीडे लखी सको, न लखो तो पण चाले। मित्रों, बीजू उदाहरण जे छे, अहीं मिस्टर शाह कम्प्लीटेड, आ सादो भूतकाळ छे, अने सादो भूतकाळमां पण तमे वाक्य लखी सको। समझो कि मिस्टर शाह एकलो आप्युं होय तो पण तमे अहीं कोईपण काळ लखी सको, जेम कि अहीं सादो भूतकाळनो उपयोग मैं कर्यो छे कि कम्प्लीटेड अ टॉपिक। तमे एम पण लखी सको मिस्टर शाह वेंट टू हिज होम, हिज विलेज एंड वर्कड धेर, एम पण लखी शकाय। मिस्टर शाह टॉट इंग्लिश पण लखी शकाय। मिस्टर शाह विल ड्रो रंगोली पण लखी शकाय। आ कार्य छे, तो कोई पण प्रकारनुं कार्य तमे लखी शको छो, अने એમાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી। હવે બીજું વાક્ય જોઈએ મિત્રો, ધ સ્ટુડન્ટ્સ આર ડ્રોઈંગ પિક્ચર। જો અહીંયા સ્ટુડન્ટ્સ આર, આ ચાલુ વર્તમાન કાળ છે, સમજો કે તમે ચાલુ વર્તમાન કાળ નહીં લેવો, ચાલુ ભૂતકાળ લેવો છે, તો અહીંયા આરનું વેર કરી દો, એટલે કે ધ સ્ટુડન્ટ્સ વેર ડ્રોઈંગ પિક્ચર, એટલે કે વિદ્યાર્થીઓ જે છે એ ચિત્ર દોરી રહ્યા છે, જેમાં ચાલુ ભૂતકાળ થયું છે। અહીંયા ચાલુ વર્તમાન કાળ જે છે આર ડ્રોઈંગ પિક્ચર્સ। હવે અહીંયા મનન આપ્યું છે કે મનન વોઝ, હવે યાદ રાખો મિત્રો, અહીંયા વોઝ એટલે ચાલુ ભૂતકાળ લખવું પડે આપણે, અને ચાલુ ભૂતકાળ લખવા માટે તમે કોઈ પણ લખી શકો, મનન વોઝ રીડિંગ, મનન વોઝ રીડિંગ ઈ બુક, મનન
ચોપડી વાંચી રહ્યો હતો. આ એક વર્ક થઈ ગયું છે અને તમે એ લખી શકો. એ જ પ્રમાણે મિત્રો બીજું જે છે, કરીના રાઇટ્સ, આ એક કાર્ય છે. એટલે કે કરીના રાઇટ્સ હોમવર્ક તમે લખી શકો, કરીના રાઇટ્સ અ પોયમ લખી શકો, કરીના રાઇટ્સ આન્સર ઓફ ધ ક્વેશ્ચન્સ લખી શકો. એ પ્રમાણે મિત્રો ધ બોયઝ આર, હવે આર એ ચાલુ વર્તમાનકાળ છે અને ધ બોયઝ આર ચાલુ વર્તમાનકાળ હોય તો તમારે પાછળવાળું ક્રિયાપદ આઈએનજી વાળું મૂકવું પડે. કોઈ પણ કાર્ય લખો, ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. બીજું લખી શકાય, ધ બોયઝ આર ક્વારલિંગ, ધ બોયઝ આર સિટિંગ ઇન ધ ક્લાસ, ધ બોયઝ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. કોઈ પણ લખી શકાય મિત્રો, બિલકુલ સેલમ સેલો ટોપિક છે એક્શન. અહીંયા જો વરુણ હેલ્પડ, મદદ કરી, આ એક કાર્ય છે. બીજું સાદો ભૂતકાળ છે. કોઈ નામ લખો, ભૂતકાળનું શબ્દ લખો, જેમ કે વરુણ હેલ્પડ ધ પુઅર પીપલ, ગરીબ લોકોને મદદ કરી યસ્ટરડે, ગઈકાલે. એ સિવાય બીજું લખી શકો તમે કે વરુણ હેલ્પડ રાજ ટુડેઝ એગો, કોઈ પણ લખાય. એ પ્રમાણે અહીંયા આપીશ તપન. તપન સેન્ટ, સેન્ટ એટલે મોકલ્યું, આ એક કાર્ય છે. શું મોકલ્યો? મેસેજીસ લખો, કાર્ડ લખો, ઇન્વાઇટેશન કાર્ડ લખો, કોઈ પણ લખી શકાય તમારે. એટલે કે તપન સેન્ટ મેસેજીસ ટુ હિઝ ફ્રેન્ડ લખાય, તપન સેન્ટ કાર્ડ ટુ હિઝ ફ્રેન્ડ્સ, મિત્ર લખાય, કઝિન લખાય, અંકલ લખાય, કોઈ પણ તમે લખી શકો છો. પણ એ સાદો ભૂતકાળ છે. અહીંયા જે છે મિસ્ટર પટેલ વર્કડ, આ એક કાર્ય છે. મિસ્ટર પટેલ વર્કડ ઇન હિઝ રૂમ, મિસ્ટર પટેલ વર્કડ ઇન હિઝ ઓફિસ, મિસ્ટર પટેલ વર્કડ ઇન ધ ગાર્ડન, કોઈ પણ લખાય. એ જ પ્રમાણે સી મેક્સ, આ એક કાર્ય છે. સી મેક્સ ટી લખો, સી મેક્સ કોફી લખો, સી મેક્સ અ પેપર બોટ લખો. એ જ પ્રમાણે કોઈ પણ કાર્ય મિત્ર લખો અને એ કાર્ય તમે લખશો તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શનનું કાર્ય થશે અને એ તમે કોઈ પણ વાક્યમાં લખી શકો છો. ફરી વન્સ અગેન મિત્રો તમને જણાવી દઉં કે આ કોઈ પણ કાર્ય જે છે અને એ કોઈ પણ કાર્ય કોઈ પણ કાળમાં તમે લખી શકો. અહીંયા વર્ક સાદો વર્તમાન છે, અહીંયા કમ્પ્યુટર સાદો ભૂતકાળ છે, અહીંયા આર ડ્રોઈંગ ચાલુ ભૂતકાળ છે, ચાલુ વર્તમાનકાળ છે, અહીંયા ચાલુ ભૂતકાળ છે, અહીંયા સાદો વર્તમાનકાળ છે, અહીંયા ચાલુ વર્તમાનકાળ છે, સાદો ભૂતકાળ છે, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, સાદો વર્તમાનકાળ. તો કોઈ પણ પ્રમાણે તમે લખી શકો છો. હવે મિત્રો આને ફોર પ્રેક્ટિસ જોઈએ અને એ ફોર પ્રેક્ટિસ જોઈએ એ પહેલાં એક બીજું ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ જે છે અને એ શીખી લઈએ અને એ જોઈએ. હવે મિત્રો બીજું એક કમ્પ્લીટ સેન્ટેન્સનો એક વર્ડ્સ જે છે અને એ છે પ્લેસ, એટલે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. અહીંયા પ્લેસનું વર્ણન કરવાનું છે, સ્થાનનું વર્ણન કરવાનું છે, જેમાં આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું સ્થાન દર્શાવવાનું છે, જેને આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહીશું. એમાં ઘણા બધા વર્ડ્સ છે, એમાં ઇન, અંદર, ઓન, ઉપર, નિયર, નજીક, અંડર, નીચે, વેર વગેરે. આ સિવાય ઘણા બધા પ્રિપોઝિશન છે જે સ્થાન સૂચક શબ્દો છે. તો મિત્રો તમે એનો પણ યુઝ કરી શકો, ઉપયોગ કરી શકો. અહીંયા કોઈ પણ પ્રકારનું કાર્ડ જે આપેલ હોય એ પ્રમાણે એનું વર્ણન કરવાનું થાય છે, કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાનું થાય છે. અહીંયા જે છે કોઈ એવી વાક્યરચના નથી, કારણ કે મોટાભાગના વાક્યો અંદર અહીંયા આપેલા છે અને એમાં કાળનો ઉલ્લેખ થઈ ગયો હોય છે. ખાલી આપણે આ સ્થાન સૂચક શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરવાનું થાય છે. જેમ કે અહીંયા આપ્યું છે ઉદાહરણ કે રાજ ઇઝ સ્ટેન્ડિંગ, આ ચાલુ વર્તમાનકાળ છે. મિત્રો કોઈકના મનમાં પ્રશ્ન થશે ચાલુ વર્તમાનકાળ એટલે, તો અહીંયા એમીઝાર આવે અને આઈએનજી વાળું ક્રિયાપદ આવે તો એ ચાલુ વર્તમાનકાળ કહેવાય. હવે તમે આ વર્ડ્સની કોઈનો ઉપયોગ કરી શકો, જેમ કે રાજ સ્ટેન્ડિંગ ઊભો છે, રાજ ઊભો રહ્યો છે કઈ જગ્યાએ,
the near the door. અહીંયા નિયર ધ ડોર એટલે કે દરવાજા પાસે. તમે એમ પણ કહી શકો નિયર ધ વિન્ડો, નિયર ધ કાર, નિયર ધ ટેબલ, નિયર ધ સ્કૂલ, નિયર ધ ગાર્ડન, કોઈ પણ લખી શકો. નિયરની જગ્યાએ ઇનનો પણ ઉપયોગ કરી શકો. રાજ ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ લાઈન, એ પ્રમાણે અંડરનો પણ ઉપયોગ કરી શકો કે રાજ ઇઝ સ્ટેન્ડિંગ અંડર અ ટ્રી. મિત્રો ઘણા બધા વાક્યો થશે. એ જ પ્રમાણે પવન શેક, પવન બેઠો. વેર કે જ્યાં, આ વેરનો ઉપયોગ કરો, કે જ્યાંનો ઉપયોગ કરશો કે ધેર વોઝ અ ડોગ, ધેર વોઝ અ ડોગ, એ બેઠો હતો કે જ્યાં કૂતરો હતો. એ પ્લેસ કેવું હતું? ઇઝ નાઇસ પ્લેસ, એક સુંદર જગ્યા હતી. મિત્રો આગળ જોઈએ કે કરણ ઇઝ સિટિંગ, કરણ બેઠો છે. કોઈ પણ લખી શકો, તમે ઇન ધ લખો, ઇન ધ રૂમ લખો, ઇન ધ કિચન લખો, રાજીન. એ જ પ્રમાણે ઓન ધ ગ્રાઉન્ડ લખો, ઓન ધ ટેબલ લખો, ઓન ધ ટેબલ પર બેઠો છે, ઓન ધ બેન્ચ લખો, કોઈ પણ લખી શકાય. સિટિંગ તમે નિયરનો ઉપયોગ કરી શકો, નિયર હિઝ ફ્રેન્ડ, નિયર ધ ક્લાસ, નિયર ધ વોલ વગેરે લખી શકો. એ જ પ્રમાણે મિસ્ટર શાહ વોઝ વર્કિંગ, મિસ્ટર શાહ વોઝ વર્કિંગ, મિસ્ટર શાહ કામ કરી રહ્યા હતા. ક્યાં કામ કરી રહ્યા હતા? તો કોઈ પણ જગ્યાએ, ઇન હિઝ ઓફિસ, ઇન હિઝ ઓફિસ. તમે એમ પણ લખી શકો ઓન ધ ગ્રાઉન્ડ, તમે એમ પણ લખી શકો નિયર હિઝ ઓફિસ, નિયર ધ સ્કૂલ, કોઈ પણ. એ પ્રમાણે ધ કાઉ સેટ, ગાયો બેઠી હતી ક્યાં? અંડર લખાય અંડર ધ ટ્રી, બરાબર. નિયર ધ વોલ, નિયર ધ કાર, ઓન ધ ગ્રાઉન્ડ, કોઈ પણ લખાય. ટૂંકમાં આ વર્ડ્સનો ઉપયોગ કરી તમે કમ્પ્લીટ સેન્ટેન્સ કરી શકો, જે ખૂબ જ સહેલું છે. મિત્રો એક વખતે વારંવાર તમે વાંચશો એટલે તરત જ જે છે એ તમને એ વાક્ય આવડી જશે, કમ્પ્લીટ સેન્ટેન્સ કરતાં આવડી જશે. અહીંયા માનસી સ્પીક્સ, માનસી બોલે છે. વેરનો ઉપયોગ કરો, વેર ક્યાં, કે જ્યાં, કે જ્યાં ધેર આર સ્ટુડન્ટ્સ. અથવા માનસી સ્પીક્સ બોલે છે, વેર શી લીવડ લીવ્સ, કે જ્યાં તે રહે છે. માનસી સ્પીક્સ બોલે છે, પછી કોઈ પણ લખો, વેર બોયઝ પ્લે, બાળકો રમે છે ત્યાં, કોઈ પણ જગ્યાને લખો છે. સંજના ઇઝ કુકિંગ, રસ રાંધી રહી છે ક્યાં? ઇન ધ કિચન. પછી એવું ના લખાય ઓન ધ ગ્રાઉન્ડ, તો અહીંયા ઇન ધ કિચન લખવું પડે. એ પ્રમાણે ધ બુક્સ આર, ચોપડ્યો છે ત્યાં, ઇન ધ કબોર્ડ, ઇન ધ લાઇબ્રેરી, ઇન ધ બેગ વગેરે. એ જ પ્રમાણે સાવન ઇઝ સિટિંગ, બેઠો છે ક્યાં? ઓન ધ બેન્ચ આવે, નિયર હિઝ ફ્રેન્ડ આવે, બરાબર છે. એ જ પ્રમાણે અંડર ધ ટ્રી આવે. તો ઘણા બધા વાક્યો બની શકે છે, તમારી રીતે બની શકે છે, પરંતુ તમારે એક જ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે કે આ પ્રિપોઝિશનનો ઉપયોગ કરો, આ વર્ડ્સનો ઉપયોગ કરો, ઇન ઓન નિયર અંડર અને વેરનો ઉપયોગ કરો, એટલે મિત્રો સરસ મજાના એ વાક્ય બની જશે. તો વન્સ અગેન તમને સમજાવી દો કે કોઈ પણ કાળ હશે, કોઈ પણ કાળ હોય, પરંતુ આપણે આ વર્ડ્સનો ઉપયોગ કરી અને એ વાક્ય પૂર્ણ કરવાનું રહેશે, તો એ કમ્પ્લીટ સેન્ટેન્સ વાક્ય સંપૂર્ણ રીતે સાચું બની જશે. તો મિત્રો આજે આપણે બે વર્ષ શીખ્યા છે, અને એ જે છે એ આના અગાઉ જે છે એવા આપણે શબ્દ શીખી ગયા, અને એ જે છે એ બંને, એ અને આ બંને ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ જે છે એ તમારે યાદ રાખવાનું છે. અને સાથે સાથે અવારનવાર જોશો એટલે ખબર પણ પડી જશે. હવે આપણે ફોર પ્રેક્ટિસ જોઈ લઈએ, અને ફોર પ્રેક્ટિસના વાક્યો પણ અહીંયા હું સમજાવું છું. મિત્રો અહીંયા જે આપણે એક્શન અને પ્લેસ બે શીખી ગયા એના વિશે અહીંયા ફોર પ્રેક્ટિસ આપી છે. નો ડાઉટ તમારે કૌંસમાં આપ્યું હશે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ એક્શન વગેરે આપ્યું હશે. અહીંયા મેં બંને મિક્સ લઈ લીધા છે, ભેગા લઈ લીધા છે. જેમ કે હરીઝ રીડ્સ વાંચે છે, આ એક કાર્ય છે. તો હરીઝ રીડ્સ અ બુક, હરીઝ રીડ્સ અ નોવેલ, હરી રીડ્સ આન્સર ઓફ ધ ક્વેશ્ચન વગેરે લખી શકો. એ જ પ્રમાણે
પવન ઇઝ સિટિંગ આ પ્લેસ છે જેમ કે પવન ઇઝ સિટિંગ અંડર અ ટ્રી પવન સિટિંગ નિયર ધ વોલ કોઈ પણ શબ્દનો ઉપયોગ કરો એ પ્રમાણે તમન તપન ધ્રુવ રંગોલી આ એક કાર્ય છે વરુણ વેન ટુ હિઝ સ્કૂલ ટુ ગીવ એક્ઝામ આ એક કાર્ય છે મનન પ્લેસ રમે છે આ એક પ્લેસનો ઉપયોગ કરીશું ત્યાં ઓન ધ ગ્રાઉન્ડ બરાબર નિયર ધ ટ્રી અંડર ધ ટ્રી કોઈ પણ સંજના મેક્સ આ કાર્ય છે સંજના મેક્સ ટી ઓર કોફી બરાબર ઓર ફૂડ કોઈ પણ લખી શકો એટલે સંજના મેક્સ કોફી આ એક કાર્ય છે વંદના વોચિસ ટીવી વંદના જે છે એ ટીવી જુએ છે અને એ તમે લખી શકો છો એ પ્રમાણે મેહુલ રાઇટ્સ અ પોએમ મેહુલ રાઇટ્સ આન્સર ઓફ ધ ક્વેશ્ચન્સ વગેરે સપના ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ આ જે છે એ ટુ સ્કૂલ એક પ્લેસ છે એ પ્રમાણે હેમાંગી વોઝ વર્કિંગ આ કાર્ય છે એક્શન અથવા પ્લેસ ઇન હર રૂમ ઇન ધ કિચન વગેરે માનસી સેન્સ આ એક કાર્ય છે તો માનસી સેન્સ મેસેજીસ ટુ હર ફ્રેન્ડ આ એક કાર્ય છે એ પ્રમાણે હર્ષ વિલ આ એક કાર્ય છે ડ્રો અ પિક્ચર વગેરે હર્ષ વિલ રાઇટ આન્સર ઓફ ધ ક્વેશ્ચન કોઈ પણ લખો દે આર ક્લિનિંગ રૂમ્સ દે આર ક્લિનિંગ પોટ્સ દે આર ક્લિનિંગ્સ કોઈ પણ લખી શકો ધ પીપલ બાય ટિકિટ્સ આ એક કાર્ય છે